एक आवृत्ति वितरण कुल आवृत्ति 100 सिग्मा एफ एक्स आई बस जो एक्स पास होता है सूत्र जाणो तो तुम एक्स बार बराबर सिग्मा एफ एक्स आई पण थाय 234 एक्सोल 244 जब थाय तो 244 जमा आपेलो छे ए मां जेटी जानसे बे एन पछी सी हो तो मध्य थरण मध्य ए नी किंमत शोधवानी छे तो किंमत मूकीशु तो आ रीते पछी चोखो हो 4 द्वारा 8 बाद करशो એટલે ए ની કિંમત 46.3 આવશે જે સી માં છે એ કિંમત આપી દીધેલી હોય ત્યારે શું કરો તો આ સૂત્ર પાછું દાખલા દાખલા પ્રમાણે કરવાનું છે માઇનસ 1 સીમાં હોય એ 15 માઇનસ 1 થી બાદ બાકી કરો એટલે 14.99 થાય સીમાં છે એક માહિતીનો મધ્યક 22 છે જો દરેક 3 ઉમેરી 5 વડે ભાગવામાં આવે તો નવો મધ્યક શોધો તો નવો મધ્યક એક્સ પર બરાબર 22 છે પ્લસ 3 ઉમેરો અને 5 વડે ભાગો તો જવાબ આ રીતે 5 આવશે તે જવાબ થશે 5 સામાન્ય વપરાશમાં સરસના માપ કેટલા છે 5 છે સરસના માપનો આદર્શ માપ કયું છે તો કે મધ્યક કહેવાય એવી રીતે ખુલ્લા છેડાવાળા આવૃત્તિ વિતરણ માટે સરસનું યોગ્ય માપ કયું છે તો કે મધ્યસ્થ આવે આપેલા કોને સ્થાનીય સરસ કહેવામાં આવે છે સ્થાનીય એટલે મધ્યસ્થને કહેવામાં આવે છે બી એક માહિતીના 15 લોકોનું મધ્યસ્થ 20 છે તેથી માહિતી કાઢી અવલોકન કિંમત 20થી ઓછી છે તો અહીંયા 7 આવશે 15 એટલે એક વર્ગ માહિતીનું મધ્યસ્થ તો ખાલી આવૃત્તિ મેળવવામાં આવે છે સંચય આવૃત્તિ મેળવવામાં આવે તો સંચય આવૃત્તિ બીમાં આપેલી છે બહુલક આધારિત દાખલો બહુલક માહિતીની ખાલી સરસ હોય છે એટલે સ્થાનવર્તી સ્થાનવર્તી આવૃત્તિ વિતરણમાં વર્ગ લંબાઈનું વાળું હોય ત્યારે બહુલકના અસહિત સૂત્રનો ઉપયોગ થાય છે એટલે અસમાન માહિતીનું સામાન્ય વલણ રજૂ કરતું માપ ખાલી જગ્યા છે એટલે બહુલક છે એ જવાબ એક માહિતી 3x² 2m બરાબર હાઈટ હોય તો મતલબ આમાં હાઈટને 2 વડે ભાંગશો એટલે એમ બરાબર 30 આવશે અને 3 વડે ભાંગશો એટલે એક્સ બરાબર 20 આવશે અને કિંમત મૂકશો સૂત્રમાં 30 90 40 72 50 આવે ઇઝ ધેટ ઇઝ આન્સર જય ભારત